ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દાખલા ગણ્યા હતા. હવે એ દાખલા ઉપર આધારિત થોડા ઘણા આપણે એમસીક્યુ ગણીએ. જો રકમ કઈક આ રીતે છે મિત્રો, કે એક ગુચડાના આટાની સંખ્યા એન ઇઝ ઇક્વલ ટુ 2000. જો મિત્રો, હવે આ વખતે હું કેલ્ક્યુલેટિવ વર્ક નહીં કરું, એ તમારે જાતે કરવાનું છે. બરાબર, આડછેદનું ક્ષેત્રફળ 70 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો 70 એને ગુણ્યા 10^-4 મીટર સ્ક્વેર. ગુચડાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા છે. હવે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડ માં ગુચડાને 180 ડિગ્રીનું ભ્રમણ આપતા, હવે મિત્રો થીટા બરાબર 180, એટલે થીટા 1 = 0 થી આપણે કેટલું પરિભ્રમણ આપીએ છીએ? થીટા બરાબર 180 ડિગ્રી. જો હવે શેમાં ફેરફાર થયો છે મિત્રો? ખૂણામાં. ખૂણામાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, અને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો પ્રેરિત પ્રવાહ વહે. ઓકે, તો આપણે એવું કીધું છે કે ઉત્પન્ન થતું ઈએમએફ મેળવો, ખાલી જગ્યા હશે. તો બહુ સિમ્પલ કામ થઈ ગયું મિત્રો. જો હવે આપણે આમાં શું કામ કરવાનું છે? કાંઈ નથી, બસ ઈ ઇઝ ઇક્વલ ટુ -n(φ2 - Δφ) એટલે φ2 - φ1 ડિવાઇડ બાય શું થશે? ડેલ્ટા ટી. બધા ડેટા છે આપણી પાસે. અચ્છા, હવે આને માઇનસ એન ફાઇ ટુ એટલે, અચ્છા ચુંબકીય ક્ષેત્ર અચળે છે, એ અચળે છે, બદલાય છે કોણ? થીટા. તો બી એ કોસ થીટા ટુ માઇનસ બી એ કોસ થીટા 1. ઓકે, અને એના છેદમાં શું થશે? ડેલ્ટા ટી. તો માઇનસ એન બી એ, બી એ બહાર નીકળી જશે, ડેલ્ટા ટી અપોનમાં આવશે, અને અહીંયા થશે કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1. ઓકે, તો મિત્રો હવે આની અંદર ગણતરી તો ખાવ સાવ સહેલી થઈ ગઈ. આપણી પાસે એન બી એ ડેલ્ટા ટી બધું જ છે, તો એની અંદર બધા ડેટા મૂકી દઈએ. ગણતરી જાતે કરવાની છે. હું તમને કહી દઈશ જવાબ કેટલો આવે છે. 2000 × 0.3 એ ઇઝ ઇક્વલ ટુ 70 × 10⁻⁴ કોસ થીટા 2 એટલે 180 એટલે -1, થીટા 1 0 એટલે માઇનસ તો છે જ અહીંયા 1, અને એના છેદમાં ડેલ્ટા ટી એટલે 0.1. તો -2 એ આની સાથે બહાર નીકળશે એટલે પ્લસ થશે. પણ જે જવાબ આની ઉપરથી ગણતરી ઉપરથી આવે છે, એ જવાબ મિત્રો 84 વોલ્ટ આવે છે. ઈએમએફ કેટલું આવે છે? 84 વોલ્ટ. જો મિત્રો, હું તમને ખાલી સૂત્ર કયું વાપરવું એ શીખવીશ, ગણતરી તમારી જાતે કરવાની છે, એમાં આપણે ટાઈમ નહીં બગાડીએ. ચલો ત્યાર પછી, હા, 21મો કોમ્પિટિટિવ અને એઆઈ ત્રિપલી અને જેડબલઈમાં નીટમાં પૂછાણા એવા જ સમ લેશો આપણે. એક આર ત્રિજ્યા વાળતી વર્તુળાકાર લૂપને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે, અને એ ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ B₀ e⁻⁻⁣ મુજબ બદલાય છે. B₀ અને ટાઉ અચળાંકો છે, તો આ ગુચડામાં પ્રેરિત ઈએમએફ કેટલો દો? પ્રેરિત ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ -n, n લેવો તો લેવાનું, નહીતર હાલશે, Δφ/Δt. બરાબર ને? તો Δφ બરાબર હું અહીંયા ફાઈ લખી શકું, અહીંયા ફ્લક્સનો ફેરફાર નથી માંગ્યો, પણ અહીંયા હું કહી શકું કે બી એ કોસ થીટા. પણ થીટા બરાબર આપણે એવું વિચારીએ કે શું છે એ? થીટા બરાબર 0 ડિગ્રી છે, ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર છે, તો એન બી એ અપોન શું થશે? ડેલ્ટા ટી. તો માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ, અચ્છા એક કામ કર્યું હોત તો આપણે Dφ/Dt લઈ લઈએ, તો કારણ કે આપણે અહીંયા શું થાય? ચુંબકીય ક્ષેત્ર બદલાય, બરાબર ને? ઓકે, તો અહીંયા શું થશે મિત્રો? માઇનસ એન, ચલો બી બદલાય છે, કારણ કે જો અહીંયા આપણને કીધું છે એ અચળ છે, તો અહીંયા થશે dB/dt. તો મૂકી દો આની અંદર માઇનસ એન એ B₀ d/dt e⁻⁣ અચળ છે ને, બહાર કાઢી દીધું -t/τ. એક્સપોનેન્શિયલી, આ એક્સપોનેન્શિયલી એટલે ચર ઘાતાંકીય રીતે ઘટે છે મિત્રો. ઓકે, હવે એનું તમે વિકલન કરી નાખો, બરાબર e ઇઝ ઇક્વલ ટુ, એ
एक काम करिए, यहाँ रकम छे, रकम आपने थोड़ी आ वक्त कहशू बराबर ने। इनु तमे विकलन विकलन जो इनु विकलन बहु सिंपल थशे मित्रों, माइनस एन ए बी जीरो इनु विकलन इज थशे ई रेस टू माइनस टी अपॉन टाउ, पण टी नी सापेक्षे आपणे करीए छीए तो वन अपॉन टाउ, टी नी सापेक्षे विकलन वन थी जशे तो अहींया माइनस वन अपॉन टाउ गुणाकारमां आवशे, तो अहींया माइनस माइनस प्लस, तो एन ए बी जीरो ई रेस टू माइनस टी अपॉन टाउ डिवाइड बाय टाउ एनु विकलन थाय, बराबर के नहीं? ओके, तो आंसर छे ये आवी जाय। अच्छा हवे एने आंसर में आ रीते लिखू छे के क्षेत्र आर छेद नु क्षेत्रफळ शुं थशे, पाई आर स्क्वेर बी जीरो ई रेस टू माइनस टी अपॉन टाउ अपॉन, दिस इज अवर आंसर। ओके, काई नहीं, आंसर याद राखवानो छे, मैं अहींया तमने साबिती आपी दीधी छे, बराबर। एक विस्तार में 23મો एमसीक्यू छे, एक विस्तार में चुंबकीय क्षेत्र बी इज इक्वल टू 40 आई केप माइनस 18 के केप, गॉस वडे रजू करेल छे। एक वाहक गुचड़ू एक्स वाई समतल में पड़ेलू छे अने तेनु क्षेत्रफळ एक्स वाई समतल में छे ए इज इक्वल टू केटलू छे मित्रों, 5 सेंटीमीटर स्क्वेर, बराबर। तो गुचरा साथे संकळायेल फ्लक्स मेळवो। हवे एक बीजी वात तमने कहूँ कि एक्स वाई समतल में आ रीते छे, जो हूँ आने एक्स लऊं छु, आ वाय छे अने आ शू छे जेड, तो गुचड़ू आ रीते छे, ए आ एक्स वाई समतल में छे, तो एनो क्षेत्रफळ सदिश क्यां हशे? एना समतल लंब एटले जेड एक्स दिशा में। ए तो मारे ए इज इक्वल टू अहींया शू लखवू? के के, बराबर ने? અને ચુંબકીય ક્ષેત્ર જો એ કયા સમતલમાં છે? એક્સ ઝેડ સમતલમાં છે, એટલે આ રીતે, બરાબર ને? તો બહુ સિમ્પલ કામ થઈ ગયું મિત્રો। ફાઈ ઇઝ ઇક્વલ ટુ અદિશ રાશિ છે બી ડોટ એ, બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 40 આઈ કેપ માઇનસ 18 કે કેપ ઇન્ટુ ફાઈ ઇન્ટુ 10 રેસ ટુ સેન્ટીમીટરમાંથી મીટર સ્ક્વેરમાં ફેરવો તો અહીંયા થશે કે કેપ, ઓકે? તો કે કેપનો હિસાબ કે કેપ સાથે થાય, બીજું બધું જ કેન્સલ, કારણ કે 14 આઈ કેપ છે એનો તો હિસાબ થઈ નહીં શકે ને, આપણે ડોટ ગુણાકાર કરવાનો છે, તો 5 18 5 90, બરાબર ને? માઇનસ 90 ગુણ્યા 10 ની માઇનસ 4 કે કે, અચ્છા મૂલ્યના સ્વરૂપે કે ડોટ કે એટલે શું થઈ જશે? 1 વેબર, બરાબર ને? યસ, તો આન્સર આવી જશે, અચ્છા ગોસ છે, સોરી, આપણને ચુંબકીય ક્ષેત્ર ગોસમાં આપેલું છે એટલે આ પણ 10^-4 થશે, બરાબર ને? ગોસ, એક ગોસ બરાબર 10^-4, તો અહીંયા શું થશે મિત્રો? 10^-8^4 એટલે માઇનસ 90 એને ગુણ્યા 10^-8 એટલે માઇનસ 900 એને ગુણ્યા 10^-9 વેબર, એટલે માઇનસ 900 નેનો વેબર, ઓકે ઓકે, તો આ આપણો આન્સર છે। ચલો હવે મિત્રો આપણે આગળ જોઈએ પાછું। રકમ હું અહીંયા વાંચું છું, એ ક્ષેત્રફળવાળી એક કોઇલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ વાય સમતલમાં મૂકી છે, હવે બી જીરો આઈ કેપ વડે રજૂ કરતું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવે છે, તો કોઇલમાં પ્રેરિત ઈએમએફ કેટલું હશે? હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઇલ ક્યાં છે? એક્સ વાય સમતલમાં, બરાબર। એક ક્ષેત્રફળ વાળી એક કોઇલને એક્સ વાય સમતલ, એટલે આપણને આ રીતે કીધું છે, આ રીતે આકૃતિમાં આમ કે છે એક્સ વાય અને આ શું છે? ઝેડ, બરાબર। આ કોઇલને આપણે ક્યાં મૂકી છે? એક્સ વાય સમતલમાં મૂકી છે, બરાબર। અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? બી જીરો આઈ કેપ, બરાબર।
तो चुंबकीय क्षेत्र एक्स एक्स दिशामां छे, कॉइल ने एक्स वाय समतलमां मूकी छे, तो प्रेरित ईएमएफ केटलुं? हवे फाई इज इक्वल टू फ्लक्समां फेरफार जरूरी छे, फाई इज इक्वल टू बी ए कॉस थीटा होवुं जरूरी छे, અને થીટા બરાબર ઝીરો ડિગ્રી હોવું જરૂરી છે. હવે આનો ક્ષેત્રફળ સદિશ તો ક્યાં હશે? આમ બહાર હોય, ઝેડ અક્ષની દિશામાં હોય. અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? આ તો કહી શકીએ ને કે બી ઝીરો આઈ કેપ ઇન્ટુ એ કે કેપ, તો ડોટ ગુણાકાર આઈ અને કે નો શું થાય? ઝીરો. તો ફ્લક્સ સંકળાતું ફ્લક્સ ઝીરો થાય, બરાબર કે નહીં? ડેલ્ટા ફાઈ એ ઝીરો થશે, ફ્લક્સ જ ન સંકળાય, તો ઈએમએફ પણ શું થઈ જાય? ઝીરો. એટલે આમાં ક્યાં આટલો બધો લાંબો વિચાર છે? જ્યારે થીટા બરાબર ઝીરો ડિગ્રી હોય ત્યારે જ ફ્લક્સમાં ફેરફાર શક્ય છે. ઓકે, ચલો ત્યાર પછી 49 એમસીક્યુ. 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા આર ઇઝ ઇક્વલ ટુ 4×10^-2 મીટર અને 150 આંટા વાળા ગૂંચળાનું ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ 150 એન ઇઝ ઇક્વલ ટુ 150, બરાબર ને? અને એ ક્ષેત્રફળ કેટલું છે? 4×10^-7 મેક્સવેલ, બરાબર ને? મેક્સવેલ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. જો આ આપણને નવું છે, મેક્સવેલ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર કે નહીં? ઓકે, પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર છે તો આપણે એને ફેરવવું પડે 4×10^-7 મેક્સવેલ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. એટલે 10^-4 ઉપર જાય એટલે શું થાય? +4 થાય. તો એ બરાબર શું થશે? 4×10^-3 મેક્સવેલ ના છેદમાં, એટલે મેક્સવેલ પર મીટર સ્ક્વેર. તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર કેટલો ખૂણો બનાવે છે? 45 ડિગ્રી. હવે આ ક્ષેત્રફળ સદિશ 1.41 ડેલ્ટા ટી બરાબર શું છે? 1.41 સેકન્ડ માં થીટા, અને થીટા 1 કહી દે, થીટા 2 બરાબર કેટલો છે? 135 ડિગ્રી. જો આ વખતે ખૂણામાં ફેરફાર કરીને ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો. તો ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત વીજ ચાલક શું? તો હવે મિત્રો સીધું જ કામ હું આમ કરી નાખું, −NBA cos θ2 − cos θ1 / δt. લ્યો, જે બદલાતું હોય ને બ્રેકેટમાં રાખો, અચળ હોય ને બહાર કાઢી નાખો, શું વાંધો છે? કઈ વાંધો નથી ને? અવોય નો જોઈએ મિત્રો, થોડી મોટી રકમ છે તો જગ્યા આપણે થોડી. તો ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એ તો આપણે કરી નાખો, આની અંદર ડેટા મૂકવાના છે. ઈ ઇઝ ઇક્વલ ટુ −N, N = 150, બી બરાબર કેટલા આપ્યા છે દોસ્તો? ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? અચ્છા, આપણે શું કામ કર્યું મિત્રો? અહીંયા ભૂલ કરી કે નહીં? હે, મેક્સવેલ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર એટલે ક્ષેત્રની તીવ્રતા છે. સોરી હો મિત્રો, આ બી છે, આ બી છે દોસ્તો, આ બી, હા આ બી છે. ઓકે, એટલે 4×10^-3. ઓકે, એ બરાબર, અચ્છા ગૂંચળું છે તો પાઈ આર સ્ક્વેર, એટલે પાઈ બરાબર 300, 3.14, અને આર બરાબર સ્ક્વેર છે ને, એટલે 16×10^-4. ઓકે, cos θ2 એટલે cos 135, મેં તમને શીખવાડ્યું હતું 90+35, બરાબર ને? અને −cos 45, અને એના છેદમાં ડેલ્ટા ટી બરાબર 1.41. cos 90+35 છે, 90+45 એટલે 90 એટલે વિધેય બદલાય. કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું? તો ઋણ. તો અહીંયા થશે −sin 45. ઓકે, તો મિત્રો −sin 45 એટલે શું થાય? 1/√2. cos 45 એટલે 1/√2, તો −2/√2, અને √2 ક્યાં જતો રહે? ઉપરની બાજુ. ઈ ને આ બંને કેન્સલ થઈ જાય. બસ તમારે આટલાની ગણતરી કરવાની છે મિત્રો, તમારે આટલાની ગણતરી કરવાની છે. એટલે ઈ બરાબર આવશે 301.4 વોલ્ટ. ઈ બરાબર શું આવશે?
301.4। જો મિત્રો બધા દાખલા ટિપિકલ છે હો, તમને સહેલા લાગે એટલે તમને આવડે છે એવું સમજી લેજો। યસ, મોસ્ટ ટાઈમ પીસમાં આવ્યો, મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ। વાહક વર્તુળાકાર લૂપને 197, વર્તુળાકાર લૂપને બી ઇઝ ઇક્વલ ટુ 0.025 ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે અને લૂપની ત્રિજ્યા ડીઆર બાય ડીટી, જો હવે આપણને આ ડીઆર બાય ડીટી આપ્યું છે, લૂપની ત્રિજ્યા 1 મીમી એટલે mm પર સેન્ટીમીટર્સના દરે સંકોચાય છે। તો લૂપની ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય, આર બરાબર શું થાય 2 સેન્ટીમીટર, તો પ્રેરિત ઈએમએફ કેટલું? હવે જો અહીંયા શું કરવામાં આવે છે મિત્રો, મને કહેશો આ ડીઆર બાય ડીટી એટલે આ વેગ આપ્યો છે અને વેગ વી બરાબર એનો હિસાબ કરીએ, એમએમ મીટર પર, આપણે સોરી એમએમ પર સેન્ટીમીટર નથી ને, એમએમ પર સોરી સેકન્ડ છે બરાબર ને, તો વી બરાબર 1 × 10⁻³ મીટર પર સેકન્ડ સાથે સંકોચાય, એટલે રિંગ પેલા મોટી હોય ને તેમાં ધીમે ધીમે નાની થતી જાય, એટલે ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે। હા મિત્રો, અને ક્ષેત્રફળમાં ફેરફાર થતું હોય તો આપણે એની અંદર શું કામ કરી શકીએ, ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય। મિત્રો તો આની અંદર હવે એક વસ્તુ, વી આવ્યું એટલે આપણે કયું ઇક્વેશન વાપરશું, ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીવીએલ, બરાબર કે નહીં? હે, વી ઇઝ ઇક્વલ ટુ, અચ્છા ઓકે, અચ્છા એની જે ત્રિજ્યા છે ઈ આર કહેવાય બરાબર, આપણે એની ત્રિજ્યા ધારી છે ને, ઈ એની લંબાઈ એટલે એની ત્રિજ્યા થશે બરાબર, તો બી બી બરાબર કેટલું છે 0.025, વી ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 1 × 10⁻³, આર બરાબર કેટલું છે 2 × 10⁻², કરવાનો હિસાબ 0.05 n × 10⁻⁵ એટલે 5×50 લઈએ બરાબર ને, તો 1×10⁻⁸ એટલે આપણે 0.5 n × μV બરાબર, ઇ ઇઝ ઇક્વલ ટુ 0.5। અચ્છા દોસ્તો, આમાં આપણે થોડું અલગથી કામ કરવું પડશે, ક્ષેત્રફળ, અચ્છા ઓકે, એનું ક્ષેત્રફળ બદલાય છે। અચ્છા મિત્રો જો હવે થોડું આપણે ભૂલ કરી છે ને, સુધારી નાખીએ બરાબર ને, એકચ્યુઅલીમાં એનું ક્ષેત્રફળ બદલાય છે, તો હવે ક્ષેત્રફળ છે એ એમએમના દરે બદલાય છે, એટલે આપણે આ રીતે કરવું પડશે, વાપરવું પડશે ફેરેડેના નિયમ મુજબ જ કામ કરવું પડશે, ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડેલ્ટા ફાય બાય ડેલ્ટા ટી બરાબર, ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન, અચ્છા ડેલ્ટા ફાય ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા બી એ લખી નાખું છું, બી એ બાય ડેલ્ટા ટી બરાબર કે નહીં, અથવા ડી ફાય બાય ડીટી લખીએ તો પણ ચાલે, આપણે અહીંયા ડી ફાય બાય ડીટી લખી નાખીએ, ડી ફાય બાય ડીટી, ઓકે, તો અહીંયા ડીટી, ઓકે અહીંયા ડી ફાઈ ઇઝ ઇક્વલ શું થશે બી એ, હવે શું બદલાય છે, ક્ષેત્રફળ બદલાય છે કારણ કે એની ત્રિજ્યા છે એ બદલાય છે, તો એ બી અચળ રહેશે, એને બહાર કાઢી લઈએ, ડી ફાઈ બાય ડી ટી શું થશે અહીંયા પાય આર સ્ક્વેર, સો માઇનસ એન બી પાય, અચ્છા આર સ્ક્વેરનું સમયની સાપેક્ષે વિકલન ન થાય પણ કરવું હોય તો થઈ જાય, 2 ઘાત આગળ આવે એટલે 2 આર, પણ પાછું આપણે કોનું વિકલન કરવાનું છે આરનું, આપણે તો ઘાતનું વિકલન કર્યું, ઘાતને નીચે ઉતારે ડી આર બાય ડી ટી, તો હિસાબ કરીએ માઇનસ એન 2 આગળ આવી જાય, 2 n b π (r)v, આમ થશે મિત્રો। હવે આની અંદર બધા ડેટા મૂકવાના છે, એન નથી આપ્યું તો નહીં લેવાનું, બહુ દોઢું નહીં થવાનું, 2 b π r v મૂકી દે આની અંદર, જો
બી ઇઝ ઇક્વલ ટુ 0.0253.1 પાઈ એમ નેમ રાખું, આર ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻², વી ઇઝ ઇક્વલ ટુ 1 × 10⁻³. તો 0.05 થોડુંક ઝડપથી કરશું. અચ્છા એક કામ કરીએ, આ 2 × 2 એટલે 4 × અહીંયા એટલે થશે 0.1, ઓકે, ઇન્ટુ પાય ઇન્ટુ 10⁻⁵. પોઈન્ટને આ બાજુ લઈ જાઓ તો 1 × π - 6, તો આન્સર આવી ગયો માઇક્રોવોલ્ટ. સિમ્પલ, કંઈ અઘરું છે નથી જ ને, તમે બધા હોશિયાર છો એવું સમજી લેજો, છો જ તે વસ્તુ, તમે બધા હોશિયાર છો, પણ થોડું છે ને હવે તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું છે અને હવે થોડું જગ્યા ઉપર લાવી દેવાનું છે. ઓકે, સરસ મજાનું એક MCQ છે, 204મો MCQ. જો જેટલા ઇમ્પોર્ટન્ટ અને પૂછાય એવા છે એ જ MCQ આપણે ધ્યાનમાં લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બાજુવાળા વાહક તારની ફ્રેમ અને આઈ પ્રવાહનું વહન કરતો એક સુરેખ તાર, જો ફ્રેમને જમણી બાજુ વી જેટલા અચળ વેગથી ગતિ કરાવવામાં આવે તો આ ફ્રેમમાં પ્રેરિત EMF કોના સમપ્રમાણમાં હોય. જો હવે વસ્તુ આ રીતે છે મિત્રો, આ રીતે છે, એક સુરેખ તાર છે એમાંથી પ્રવાહ વહે અને એક ફ્રેમને હું આ રીતે લઈ જઉં છું, આ દિશામાં ગતિ કરાવું. હવે સુરેખ તાર હોય મિત્રો તો આપણને ખબર છે કે એ પોતે શું કરે છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરાબર કે નહીં. હવે આ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ કોઈ ફ્રેમને ગતિ કરાવું તો ફ્લક્સમાં ફેરફાર થાય અને પ્રેરિત EMF ઉત્પન્ન થાય. તો મિત્રો અહીંયા પ્રેરિત EMF ઉત્પન્ન થવાનું મેઇન રીઝન શું છે? અચ્છા, આને હું આના મધ્યબિંદુથી અંતર x ગણી લઉં, એની લંબાઈ a ગણી લઉં, તો પહેલા છેડાનું અંતર શું થાય? x - a, અને બીજા છેડાનું અંતર શું થાય? x + a. ડન, ઓકે. તો મિત્રો હવે અહીંયા હું શું કામ કરીશ, e ઇઝ ઇક્વલ ટુ, અચ્છા વી વેગથી ગતિ કરાવે છે તો e ઇઝ ઇક્વલ ટુ bvl. તો હું કહી શકું કે e ચલે છે શું થાય, b, ફ્લક્સમાં ફેરફાર થાય છે, બરાબર કે નહીં. તો બંને છેડાના ફ્લક્સની વાત કરું તો e ચલે છે હું આમ લખી શકું b2 - b1, બરાબર કે નહીં. અહીંયા ક્ષેત્ર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે, અને e ખબર છે કે b ચલે છે 1/r. લ્યો, તો b1 e ચલે છે 1/x - a, પહેલા છેડાનું અંતર શું છે, અને b2 ચલે છે 1/x + a. બંનેની અંદર મૂકી દો તો e ચલે છે 1/ બંનેની બાદ બાકી છે ને, તો અહીંયા x + a - 1/x - a, બરાબર ને. તો આપણને જવાબમાં આ રીતે આપ્યું છે, આમ તો અંતરને આમ તમે જુઓ ને, એનો ઓપ્શન આઈ થિંક ક્યાં છે, સામેની બાજુ નહીં, આની અંદર ઓપ્શન લેવાના રહી ગયા છે, પણ જવાબ કંઈક આ રીતે જ છે મિત્રો, ઈ ચલે છે 1/x + a અને x - a. ઓકે, તો આ સમપ્રમાણતાના સંબંધ મુજબ આપણે નક્કી કર્યું. ચલો હવે આપણે આગળ જોઈએ 204મો MCQ. આ ત્રિજ્યાના કોઈ પણ વિસ્તારમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્ર સમય સાથે સાથે dB/dt અનુસાર બદલાય છે, બરાબર, સમય સાથે dP/dt અનુસાર બદલાય છે. જો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રિજ્યા R નું લૂપ 1, કે જે R ત્રિજ્યાને લૂપને ઘેરાયેલું છે, એક લૂપ આ રીતે છે મિત્રો, જો બરાબર, કે જેના આજ અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું છે, ને એક લૂપ છે જેની અંદર કાંઈ નથી, બરાબર ને.
ओके तो सिंपल वस्तु थी कि दोस्तों અહીંયા તો EMF કોઈ ઉત્પન્ન જ ન થાય સવાલ જ નથી કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં ફેરફાર ક્યાંથી થવાનો હે તો અહીંયા કોઈ પણ પ્રકારનું લૂપ 2 માં શૂન્ય આવશે બરાબર ને હવે લૂપ A ની વાત કરીએ તો કેટલું બધું સિમ્પલ થઈ ગયું અહીંયા R છે અને અંદરના અને ત્રિજ્યા શું છે સ્મોલ R છે બરાબર કે નહીં તો મિત્રો એની માટે આપણે શું કામ કરવાનું કાઈ ને E is equal to ડેલ્ટા phi / ડેલ્ટા t અધરવાઇઝ d phi / dt હે તો phi is equal to અચ્છા અહીંયા ક્ષેત્રફળ બદલાય છે બરાબર ને તો અહીંયા d / dt is equal to ba બસ આને બહાર કાઢી લઈએ તો d pi r square / dt બરાબર તો pi ને બહાર કાઢી લઈએ તો b d r square / dt લો જવાબ આવી ગયો આ જવાબ છે મિત્રો આપણો કેટલું સિમ્પલ છે હે ઓકે બરાબર જો હવે પાછું ફરીવાર એવી જ રકમ આવી છે 205મું આ આના આગળના જેવો જ છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર અને 500 આટા n બરાબર શું છે 500 આટા અને 2 ઓહમ અવરોધ r બરાબર શું થાય 2 ઓહમ અવરોધ ધરાવતી એક કોઇલ ને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમસ્થિતિજ ઘટકને લંબ રહે છે લંબ રહે ને એટલે થીટા બરાબર 0 કેમ કે એનું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય કારણ કે ક્ષેત્રફળ સદિશ પણ સમતલને કેવો હોય છે લંબ તો થીટા બરાબર 0 ડિગ્રી છે જો વ્યાસ ને ફરતે 0.25 સેકન્ડમાં ડેલ્ટા ટી બરાબર 0.25 સેકન્ડ માં 180 ડિગ્રી થીટા 1 અને અહીંયા થીટા 2 180 ડિગ્રી ફેરવવામાં આવે તો કોઇલમાં પ્રેરિત થતું ઈએમએફ જો ઈએમએફ કેમ પ્રેરિત થાય છે મિત્રો થીટા બદલાય એટલે સો ઈ ઇઝ ઇક્વલ ટુ વેરી સિમ્પલ હો થીટા બદલાય એટલે માઇનસ એન બી એ બી એ અચળ રહે કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2 અને અપોન અહીંયા શું થશે ડેલ્ટા ટી થઈ ગયું મૂકી દો બધી જ વસ્તુ છે એ બરાબર શું મૂકશો તમે પાઈ આર સ્ક્વેર બસ ઓકે જો આપણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ત્યારે ફ્લક્સ બદલાય ક્ષેત્રફળમાં ફેરફાર થાય ત્યારે ફ્લક્સ બદલાય અને થીટામાં ફેરફાર થાય ત્યારે પણ ફ્લક્સ બદલાય એ બધી જ પરિસ્થિતિ આપણે જોઈ લીધી કિંમત મૂકીને ગણતરી કરવાની છે મિત્રો હવે લેન્ઝનો નિયમ ખાલી જગ્યાના સંરક્ષણને શું સંગત છે જો 2011માં પૂછાઈ ગયો નીટ અને એઆઈપીએમટીમાં ઉર્જાના સંરક્ષણ બરાબર જવાબ એ આવશે ઓકે એક હજી ગણી લઈએ 230 0.5 ટેસ્લાના બી બરાબર 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક તારની લંબાઈ રહે તેમ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઝડપથી ગતિ કરે છે જો જો 6 ઓહમના અવરોધવાળા પરિપથ સાથે તારના બે છેડા 6 ઓહમનો પરિપથ 6 ઓહમના અવરોધવાળો પરિપથ સાથે તારના બે છેડા સાથે જડેલ છે તો તારને અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે કયા દરથી કાર્ય કરવું પડે બરાબર ને જો કાર્ય કરવાનો દર r બરાબર શું છે 6 ઓહમ કાર્ય કરવાનો દર એટલે બીજું કાંઈ નહીં પાવર P is equal to B square V square L આવે અથવા તો R લખી ગયો R square upon R આ અવરોધ છે મેં તમને પહેલા જ કીધું તું બરાબર ને આને L આ અવરોધ છે બરાબર ઓકે અને V આપ્યું છે ને લંબાઈ આપણને આપી દીધી છે બરાબર ને એની લંબાઈ જોઈ લઈએ આપણે આની અંદર 1 મીટરની લંબાઈ લખેલી છે બરાબર ને રૂરકી 1999 એટલે કે આઈઆઈટીમાં પૂછાયેલો છે આ તારની લંબરૂપે એક તારની લંબાઈ રહે અચ્છા એકની જગ્યાએ 1 મીટર છે બરાબર ને એલ ઇઝ ઇક્વલ ટુ શું છે 1 મીટર તો આને એલ કહી દઈએ મિત્રો હે આને એલ કહી દઈએ તો મૂકી દો આની અંદર બધા ડેટા બી વી આર એલ બધી જ વસ્તુ છે કાર્ય કરવાનો દર એટલે આપણને પાવર મળી જાય ઓકે ચલો મિત્રો આટલા એમસીક્યુ આપણે ગણ્યા ઘણું બધું કામ થઈ ગયું તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીવાર નવા એમસીક્યુ સાથે નવા ટોપિક સાથે આગળ વધશું ત્યાં સુધી બધાને ગુડ બાય
टेक केयर, थैंक यू वेरी मच।